ओम भगवती जय कच्छ। आज आ खातरोड़ानी हारमाड़ानी अंदर अपने छी अने जोई छी के आ भादरवा महीनाना श्रावण महीनाना जबरदस्त वरसादनी वच्चे पण ज्यारे प्रकृति सोड़े कड़ाए खीली छे त्यारे अहींया आपणे आ लांपना घास जोईए छीए। तो आ एक मजा छे, आ प्रकृतिनी पण एक अलग मजा छे। तो જ્યારે આવા સ્થળોએ આવતા હોય છે કચ્છને જ્યારે એક અલગ દ્રષ્ટિથી એક નવીન દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ઘણીવાર એવો ભાવ જાગૃત થાય કે આ ધરતીની અંદર એવી કેટલી ગાથાઓ ધરબાયેલી પડી હશે કે જેને હજી સુધી ઇતિહાસની અંદર ક્યાંય વાંચા નથી મળી, એવી ઘણી બધી કંઈક એવી કાળની અંદર એવી મહાગાથાઓ આ ધરતીની અંદર સચવાયેલી પડી હશે કે જેને હજી સુધી આપણા કોઈની એમ કહેવાય કે હજી સુધી નજર સુધી પહોંચી નથી। તો એવી જ અમુક કચ્છ દેશની અમુક મહાગાથાઓ કે જેને કચ્છના ઇતિહાસને એક નવો ગ્રાહક આપ્યો છે, તો એવી ગાથાઓ વિશે વાત કરવા જતા હોય ત્યારે કચ્છના ઇતિહાસનું એક એવું પાત્ર કે જે સદાથી ઉપેક્ષાને પાત્ર બન્યું છે, આજે કચ્છના મહાબલિદાની, માત્ર કચ્છના નહીં પણ સંસારના ઇતિહાસની અંદર અત્યાર સુધીમાં એક એવું બલિદાન કે જે બલિદાનની સમકક્ષ બલિદાન બીજું જગતમાં ગોતવા જઈએ ને તો અત્યારે મળે એમ નથી, એવું મહાબલિદાન જે કહેવાય તો એ આ કચ્છની ધરતીમાં થયેલું। તો એ બલિદાન કોનું હતું, એ બલિદાન શું હતું એના વિશે જ્યારે વાત આવતી હોય ત્યારે આ કચ્છના ઇતિહાસને પણ ત્યાંથી એક નવો વળાંક એમ કહેવાય કે મળે છે। ભુજ શહેરની સ્થાપના કરનાર કચ્છના રાવ ખેંગારજી પ્રથમ કે જેમણે ભુજ શહેરની સ્થાપના કરી, તો એ ખેંગારજી પ્રથમના ઇતિહાસ સાથે જોડાયેલો આ એક કહેવાય કે એક બહુ મહત્ત્વનો પ્રસંગ છે કે જ્યારે લાખિયારવીરો જાડેજાઓની ગાદી હતી ત્યારે ભાયાતોની અંદર પરસ્પર અમુક એવા એવી ઘટનાઓ થઈ જેના કારણે લાખિયારવીરોના જામ અમીરજીની હત્યા થઈ અને જામ અમીરજીના જે બે કુમારો હતા સાહેબજી અને ખેંગારજી, તો એ બંને ભાઈઓને પણ મારવા માટે જ્યારે એમ કહેવાય કે ભૂતથી રાવર જામનું લશ્કર એમ કહેવાય કે અલગ અલગ જગ્યાએ ગોતવા માટે ફરતું હતું, તો ત્યારે કચ્છના કુમારોને કચ્છના રાજવંશને જામની પરંપરાના વાહકોને બચાવવા માટે એમ કહેવાય કે હવે આ કચ્છની અંદર એવું કોઈ હતું કે જે રાવણ જામની સામે વેર લઈ અને કચ્છના કુમારોને બચાવી શકે, તો ત્યારે એમ કહેવાય કે રેલડીની અંદર ભૈયા કક્કલ અત્યારે એમના વંશજો જે છે એ બધા ઇસ્લામ સ્વીકારી લીધેલો છે અને અહીંયા રેલડી કુકમા પાસે ગામ છે ત્યાં રહે છે અને રેલડીની અંદર ભૈયા કક્કલના અને મલઈ માના દાદીના અહીંયા એમની લોડ પણ છે, એમની સમાધિ પણ છે અને એમના પાળિયાઓ પણ છે। તો ભૈયા કક્કલ એમને જે કુરબાની આપી, આવી કુરબાની જગતની અંદર એના પછીના ઇતિહાસમાં કે એના પહેલાંના ઇતિહાસમાં જોવા જઈએ તો હજી સુધી કંઈ ધ્યાનમાં નથી આવતું કે આવી કોઈએ કુરબાની આપી હોય। તો એવી એક મહાન કુરબાની કે કચ્છના રાજવંશને બચાવવા માટે થઈને પોતાના 6 દીકરાઓનું બલિદાન આપી દીધું અને જ્યારે રાવર જામ એના 6ઠા દીકરાને મારવા માટે જ્યારે જાય છે કે બોલો ખેંગારજી અને સાહેબજી ક્યાં છે, નકર આ તમારા છેલ્લા દીકરાને મારી નાખીશ, ત્યારે ભૈયા કક્કલનું હૃદય થળક્યું કે હવે તો મારો વંશ જાતો રહેશે। પણ જ્યાં પોતાના પત્ની સામે નજર કરે છે ત્યારે એના પત્નીએ આમ ખાલી પેટ સામે ઈશારો કર્યો કે હજી એક પેટમાં છે, તમે ત્યારે ચિંતા ન કરો, તમે આપણો વંશ હજી આગળ સચવાઈ જશે પણ આપણે અત્યારે કચ્છનો વંશ સાચવવાનો છે, કચ્છના રાજવંશને આપણે બચાવવાનો છે અને પોતાના 6ઠા દીકરાને પણ પોતાની નજરની સામે મરતા જોયેલું, આવી મહાન કુરબાની કચ્છના રાજવંશને બચાવવા માટે ભૈયા કક્કલે આપી। તો એ ભૈયા કક્કલને હું પોતે સાહેબ જાડેજાનો વંશજ છું, સાહેબજી પાંખડીમાં આવું છું એટલે મારા પૂર્વજોને બચાવવામાં પણ એ ભૈયા કક્કલનું યોગદાન છે, તો મારા ઉપર તો બહુ મોટું ઋણ છે, ગમે એટલા પ્રયત્નો કરી તો આ ઋણ ચૂકવી શકાય એવું નથી, પણ શાબ્દિક સ્મરણાંજલિ આપવા માટે મેં શિશુ પ્રયત્નો કર્યા ભૈયા કક્કલ વિશે કાલાવાલા કર્યા છે। જામ વંશને બચાવવા સોંપ્યા પુત્ર 7 ભૈયા તે ભારે કરી જગમાં નોખી પાડી ભાત,
આખા જગતના ઇતિહાસની અંદર કુરબાની દેવામાં ભીયા કક્કલ તે તો આખી અલગ જ ભાત પાડી છે. વાહ, ભીયા કક્કલે કેવી જબરદસ્ત વફાદારી ને દેશભક્તિમાં ભીયા સમો નહીં કોઈ, હમીર વંશને બચાવ્યો તે વંશ તારો ખોઈ. કેવો વફાદાર વ્યક્તિ, પોતાને આખે આખો વંશ એને ખોઈ નાખ્યો, પણ એને દેશભક્તિ નિભાવી, વફાદારી નિભાવી કે મેં જે નમક ખાધું છે એ નમકનું મૂલ્ય શું હોય તો મારા વંશથી પણ વધારે હોય. આટલી વફાદારી જો એમ કહેવાય તો એ ભીયા કક્કલની ઇતિહાસની અંદર અમર રહી ગઈ છે. વફાદારી ને દેશભક્તિમાં અરે ભીયા સમો નહીં કોઈ, હમીર વંશને બચાવ્યો તે વંશ તારો ખોઈ. કચ્છ ધરાનો કેસરી ને ધરતીનું ખમીર. ભીયો કક્કલ એટલે કોણ? તો કે કચ્છ ધરાનો કેસરી. આ ધરતી ઉપર, કચ્છની ધરતી ઉપર આવા આવા કેસરી પાકતા હોય છે, જે આવું બલિદાન દઈ શકતા હોય. કચ્છ ધરાનો કેસરી અને ધરતીનું ખમીર, પંડેના છોકરા વેતર્યા હાથ જાલી શમશીર. કે જેને પોતાના ખુદના છોકરાઓને એમ કહેવાય કે બલિદાન કરી દીધા. છ છ દીકરા માર્યા પછી રાવણ પડ્યો ખોટો, ભીયા તારા બલિદાનનો જગતમાં નહીં જડે જોટો. રાવણ જામ પછી ખોટો પડ્યો કે હવે આની પાસે હવે કચ્છના કુમારો નહીં હોય, હતા એ તો બધા આપણે મારી નાખ્યા. છ છ દીકરા માર્યા પછી રાવણ જામ પડ્યો ખોટો, ભીયા તારા બલિદાનનો જગતમાં નહીં જડે જોટો. જગતમાં ભીયા કક્કલ જેવું બલિદાન આવો જોટો જગતમાં બીજે ક્યાંય નહીં જડે. સાપર ગામે ભીયો હુઓ ખૂબ ભરી દેશદાજ, બલિદાન તેનું અદકેરું દીધા પુત્ર સાત. સાપર ગામ જે છે એમ ઇતિહાસની અંદર રેલડી કહેવાય છે. તો એક ઇતિહાસનો દૃષ્ટિકોણ એવો પણ છે કે રેલડી જે છે એ કદાચ અત્યારે જે રાપર ગામ છે તો એ રાપરને અભ્રંશ તરીકે જોઈએ છે. જૂના માણસો હજી પણ સાપર કે તો એ સાપર પાસે અત્યારે પણ રાપરમાં સેલારી નાકાથી આપણે નંદાસર જઈને તો એ બાજુના વિસ્તારમાં ક્યાંક રેલડી ગામ હોવું જોઈએ, અને અહીંયા રેલડીનો ટીંબો પણ અત્યારે જોવા જઈએ તો મળી શકે. તો એક ઇતિહાસનો તર્ક એવો પણ છે કે રેલડી ત્યાં પણ હોય, અને રેલડી અત્યારે જે છે ભીયા કક્કલના વંશજો જે છે એ કુકમા પાસે જે રેલડી ગામ છે ત્યાં વસે છે. સાપર ગામે ભીયો હુવો ખૂબ ભરી દેશદાજ, બલિદાન તેનું અદકેરું દીધા પુત્ર સાત. હમીર વંશને અપાવવા પાછું કચ્છનું રાજ, ભીયો કક્કલ અમર રહેશે બલિદાન ને કાજ. કે જામ હમીરજીના વંશજને પાછા કચ્છના તખ્ત ઉપર બેસાડવા માટે, જે કચ્છના રાજ્ય સાથે જે અન્યાય થયો છે એ અન્યાયનો પ્રતિકાર લેવા માટે ભીયા કક્કલે જે બલિદાન આપ્યું છે એ બલિદાન કચ્છના ઇતિહાસની અંદર અમર રહેશે. ભલે યુગો બદલાઈ જાય પણ જે ભીયા કક્કલે જે બલિદાન આપ્યું છે તે બલિદાન એ અમે સદા પણ અમે કૃતજ્ઞતાથી અમે સદા ગર્વથી કહેતા રહેશું કે અમારા માટે ભીયા કક્કલે બલિદાન આપ્યું છે. તો એ બલિદાનનું ઋણ અમે કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ. સંસારના ઇતિહાસમાં ભીયો ભરવીર પાક્યો, છ છ દીકરા માર્યા પછી પણ રાવણ જામ થાક્યો. સંસારના ઇતિહાસમાં ભીયો કક્કલ એવો ભરવીર પાક્યો કે જેના છ દીકરા માર્યા પછી મારનાર દુશ્મન પણ થાક્યો. છ છ દીકરા માર્યા પછી પણ રાવણ જામ પણ થાક્યો. અને છેલ્લી પંક્તિની અંદર કહેવાનો પ્રયત્ન કર્યો છે, આજે ખેંગાર એટલે જાડેજા વંશની અંદર અત્યારે સિરમોર જાડેજા આખે આખો વંશ જે છ રાજ્યોની અંદર છ જિલ્લાઓની અંદર ફેલાયેલો છે. જાડેજા વંશના સિરમોર એવા એમ કહેવાય કે પ્રાગમલજી જે પોતે ખેંગાર જાડેજા છે, તો પ્રાગમલજી બાવાના પૂર્વજો અને હું સાહેબ જાડેજા છું, તો સાહેબ જાડેજાના 86 ગામ છે કચ્છના અંદર બનાસકાંઠાની અંદર. તો આ બધા જાડેજાઓના પૂર્વજને જેમને બચાવ્યા એ ભીયા કક્કલના દુહાઓ આજે હતા. તો એ મહાન ભીયા કક્કલ વિશે છેલ્લી પંક્તિઓ જે છે, સાહેબ ખેંગાર જાડેજાઓ તારા ઋણી રહેશે અપાર, ભીયા કક્કલ અમર રહેશે શાશ્વત જય જયકાર. તો આ હતી કચ્છના અમર બલિદાની ભીયા કક્કલની વાત કે જેમણે કચ્છના ઇતિહાસને એક નવો વણાંક આપ્યો
અને પછી ખેંગારજી બાવાએ ભુજ એમ કહેવાય કે ગાદી વસાવી, રાવ ઇલકાપ ધારણ કર્યો, એમાંથી કચ્છે પોતાનું સાર્વભૌમ સામ્રાજ્ય ઊભું કર્યું. સિંધની અંદર, બનાસકાંઠાની અંદર મચ્છો કાંઠો અને એક વિશાળ બૃહદ સામ્રાજ્ય ઊભું કરી અને મહારાવની પદવી સુધી, કચ્છાધિપતિની પદવી સુધી પહોંચ્યા. તો આવી એમ કહેવાય કે જે એક મહાગાથાઓ જોડાયેલી છે, તો એ મહાગાથાઓની અંદર પણ ભૈયા કક્કલ જેવા કંઈક કંઈક પાત્રો છુપાયેલા છે કે જે ગાથાઓની અંદર ગાથાના જનક હતા. એમ કહેવાય ને કે કિંગ મેકર. તો આવા કિંગ મેકરો પણ કચ્છના ઇતિહાસમાં છુપાયેલા પડ્યા છે. આ સાથે આપણે હવે અત્યારે રજા લઈ છીએ, પણ આવી જ એક નવી કોઈ વાત સાથે, નવા કોઈ પ્રસંગ સાથે આપણે આમને આમ મળતા રહીશું. અને કચ્છને વધુને વધુ જાણવા માટે, અલગ અલગ દ્રષ્ટિથી કચ્છને જોવા સમજવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો કચ્છ દેશની આ ચેનલ. અને આ ચેનલના માધ્યમથી અમે આપને અલગ અલગ દ્રષ્ટિકોણથી કચ્છને જોવા અને માણવા માટે આમંત્રિત કરીએ છીએ. અસ્તો, જય કચ્છ.